नमस्ते सुप्रभात विद्यार्थियों, आज आप धोरण सात में गुजराती विषय में पाठ त्रण परीक्षा विषय अभ्यास करीशु। परीक्षा दरेकना जीवन में कोई ना कोई रीते परीक्षा आती है। जीवन एक परीक्षा है। जीवन की अंदर मुश्किल आई, सुख दुख आव, ए समस्याओं आई, ए समस्याओं में बाहर निकलव एक परीक्षा है। जीवन जीववा माटे संघर्षो, ए संघर्षोमांथी बाहर निकळो, समस्यामांथी बाहर निकळो, आपणे परीक्षा छे। तो विद्यार्थीओ, आजे आपणे अहींया पाठ त्रण परीक्षा विशे अभ्यास करीशुं। तो सौ प्रथम पाठ त्रण परीक्षा, परीक्षा पाठना लेखक छे पन्नालाल नानालाल पटेल। जिनो जन्म राजस्थान की अंदर मांडली, हालना समय की अंदर राजस्थान की अंदर मांडली गाम की अंदर एनो जन्म ईस्वीसन 1912 में थयो हतो। एमनी तारीख नथी पड़ती, पण एमनो जन्मनो वर्ष 1912 में एमनो जन्म थयो हतो अने ईस्वीसन 1988 में एमनो मृत्यु थयो हतो, एमनो अवसान थयो हतो। ज्यारे ए नाना हता ते समय बनासकांठानी अंदर आवेलो ईडरनी अंदर એમણે ચાર ધોરણ સુધી અંગ્રેજીની અંદર ચાર ધોરણ સુધી અભ્યાસ કરેલો। ત્યાર પછી તેમ છતાં એમને સાહિત્યની અંદર રસ હોવાથી બાળ વાર્તાઓ, નવલિકાઓ, નવલકથાઓ આ બધામાં રસ હોવાથી ગુજરાતી સાહિત્યમાં એમણે પગ માંડ્યો અને ગુજરાતી સાહિત્યના પ્રથમ પંક્તિના સર્જક તરીકે તેમને નામના મેળવ્યું। તેમણે એમ સમયે એમણે વણાવડા મળેલા જીવ, માનવીની ભવાઈ જેવી નવલકથાઓ લખી તથા સુખ દુઃખના સાથી, વાત્રકને કાંઠે ઓરતા જેવા વાર્તા સંગ્રહો, વાર્તાઓ એમને લખેલી છે। ગ્રામ જીવનનું નિરૂપણ કરવામાં પન્નાલાલ સફળ રહ્યા છે। ગ્રામ જીવનનું નિરૂપણ કરવાનું સુધારવામાં, નિર્માણ કરવામાં પન્નાલાલ પટેલ સફળ રહેલા છે। તેમના સર્જનને ધ્યાનમાં રાખી તેમને સાહિત્ય એકાદમી તરફથી એ પછી એમને ભારત સરકાર તરફથી રણજીત રામ સુવર્ણ ચંદ્રક અને ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર પ્રાપ્ત થયેલા છે, એમને આપવામાં આવેલા છે, એવોર્ડ આપવામાં આવેલા છે। રણજીત રામ સુવર્ણ ચંદ્રક અને જ્ઞાનપીઠ પુરસ્કાર એવોર્ડ આપવામાં એમને આવેલા છે। ખેતરમાં પેશેલા ઢોરને કાઢવા જતા પરીક્ષામાં મોડો પડેલો મહાદેવ ઈમાનદારીની પરીક્ષામાં પાસ થયો હોવાથી ઇન્સ્પેક્ટર અને પરીક્ષામાં બેસવા દે છે। આ વાત અહીં રસપ્રદ થઈ છે કે એક વિદ્યાર્થી છે, એક ખેડૂતનો એક દીકરો છે, એ ખેડૂત ગામની અંદર એ છોકરો રહે છે મહાદેવ, એ મહાદેવ પરીક્ષાની સમયે ખેતરની અંદર ઢોર એટલે કે પશુઓ, જે પાલતુ જે પશુઓ છે, ગાય, ભેંસ, બકરી, આ જે પાલતુ પશુ જે ઢોર છે, એ ઢોર ખેતરમાં પેસી જાય છે અને પાકને બગાડે છે। આ માટે મહાદેવ પરીક્ષા હોવા છતાં ઢોરને ખેતરમાંથી કાઢવા માટે જાય છે અને સ્કૂલની અંદર પરીક્ષા છે અને પરીક્ષામાં મોડો પડે છે એટલે એ મહાદેવ ઈમાનદારથી પોતાનું મોડું થવાનું કારણ બતાવે છે અને પરીક્ષામાં શા માટે મોડો થયો એ રીઝન કારણ બતાવે છે અને એને માટે ઇન્સ્પેક્ટર એની પરીક્ષામાં બેસવા દે છે અને આ રીતે એ પોતે ઈમાનદારીથી પરીક્ષામાં મોડું થવાનું કારણ બતાવે છે અને ઈમાનદારીથી પોતે પોતાની જીવનની અંદર પાસ થાય છે અને પરીક્ષા આપે છે। આ પાઠની અંદર આપણે અભ્યાસ કરવાનો છે। તો વિદ્યાર્થીઓ, આ પાઠની અંદર આવતા કેટલાક શબ્દો વિશે આપણે જોઈએ। જેમ કે પહેલો શબ્દ કે શો, સૂર્ય ઉગ્યો ગૌ ચણાના મોલ પર, મોલ મોલ એટલે કે પાક, ગૌ ચણા બાજરી જુવાર આ બધા જે ખેતરનો ધાન્ય ઉગે છે એ નામ છે પાક। પછી સોનું, સોનું એટલે કે સોનેરી કિરણો એ સોનું કહેવામાં આવે છે। છાંટવા લાગ્યો વસંતનો વાયો, વાયો એટલે પવન, વાયરો એટલે પવન, મોલ ઉપરનું સોનું સાંભળવા માટે, પક્ષીઓનું ટોળું એટલે જૂથ, ટોળું એટલે જૂથ, ટોળું એટલે જૂથ સમૂહ, પાંખોનું વીંજણો વીંજતું હવામાનું સોનું, વીંજતું એટલે કે તોડતું, હવામાન સોનું ધરતી પર પાછું, ધરતી એટલે કે પૃથ્વી, ગામમાંથી ગાય ભેંસનું ધણ, ધણ એટલે કે ટોળું, ધણ એટલે કે ટોળું થાય, ટોળું થાય અને એને જૂથ પણ થાય,
धरती पर वेराये सोनू मोटे मोटे कंपोर्ट जत्थो उठाते थे। अगर आप शब्दांत जोड़िए तो के एक सांभरा वाला के लिए एक टू करवा लागे बायोलॉजिकल वन परसेंट सांभरवा लाग्यो एके एक टू करवा लागे टू करवा लाग्यो। ત્યાર પછી આપણે આગળ શબ્દ જોઈએ તો કે વિંજણો એટલે પાંખો, વિંજણો એટલે કે પાંખો, પક્ષીની પંખીની જે પાંખો હોય છે એ પાંખો। ત્યાર પછી આગળ જોઈએ તો ધન એટલે ગાયનો કોડો, શિષ્યવૃત્તિ એટલે કે તેજસ્વી વિદ્યાર્થીને અભ્યાસ માટે મળતી આર્થિક રકમ, વિદ્યાધિકારી એટલે કે કેળવણીકાર જે સંસ્થાના અધિકારી હોય એ, હેડ ક્લાર્ક એટલે કે મુખ્ય કારકુન, ઉંબીઓ એટલે ગૌ જવ ઇત્યાદિ ધાન્યના ડુંડા, ઉંબીઓ ઉંબી જવ ગૌના ધાન્યના ડુંડા ધાન્યના ડુંડા। ત્યાર પછી આપણે આગળ જોઈએ તો કે પસરાવતા એટલે કે પંપાતા, ભરાય એટલે રખડતો, ત્યાર પછી કે મસ્તાન એટલે મદ ભર્યો, ઢેપા એટલે સૂકી માટીના જે મોટા મોટા ઘાંગડા હોય ટુકડા એને ઢેપા કહેવામાં આવે છે, લાડના લટકા એટલે ગમતી બાબત, સોટું એટલે સોટી। આગળ શબ્દ જોઈએ સોટું, શબ્દ આગળ જોઈએ તો કે સોટું એટલે સોટી કા તો લાકડી, કે પછી ખાલિયા ને ઈર્ષાળુ, ઈર્ષાળુ કે પછી જમ એટલે યમ, યમરાજ, સરવાણી, સરવાણી એટલે કે નાનું ઝરણું, નાનું ઝરણું, બરાબર। આ શબ્દાર્થ જે તમારે તમારે સાધ્ય જે મળે શબ્દાર્થ લખવાના રહેશે। હવે આ પાઠની અંદર કેટલાક રૂઢિપ્રયોગ આવશે, એ રૂઢિપ્રયોગ જેમ આપણે પાઠ ચાલતો જાય તેમ અંદર આપણે વર્તાવી જોઈએ। ટાપસી પૂરી એટલે ચાલતી વાતને ટેકો આપવો। તો હવે આપણે આજે પાઠ છે પાઠને અભ્યાસ કરીએ, પાઠ વિશે અભ્યાસ કરીએ। સૂર્ય ઉગ્યો ગૌ ચણાના મોલ ઉપર છોનું સાટવા લાગ્યો, સૂર્ય ઉગ્યો એટલે કે સૂરજ ઉગ્યો, ગૌ ચણાનો મોલ એટલે કે પાક ઉપર સોનેરી કિરણો વહેવા લાગ્યો, ફેલાવા લાગ્યો, વસંતનો વાયરો મોલ ઉપરનું સોનું સાંભળવા માંડ્યો, વસંત એટલે કે વસંત ઋતુ, જે ઋતુ વસંત ઋતુ હોય છે વસંત ઋતુનો વાયરો એટલે કે પવન પાક ઉપર સૂર્યના કિરણો ફેલાવવા લાગ્યો, સાંભળવા લાગે એટલે કે ફેલાવા લાગ્યો, પક્ષીઓનું ટોળું વાયરાની પાછળ પડ્યું, પક્ષીનો ટોળું એટલે કે વસંતનો જે વાયરો જે બાજુ વાતો હતો સૂર્યના કિરણો જે બાજુ ફેલાઈ રહ્યા હતા એ બાજુ પક્ષીનું ટોળું પાછળ પડ્યું, પાંખોનો વિંજણો વીંચતું હવામાનું સોનું ધરતી ઉપર પાછું ધકેલાતું હતું, વિંજણો એટલે કે પાંખો, પક્ષીઓનો જે પાંખો હતો એ પાંખોનું ટોળું તોડતું તોડતું હવામાનું જે સોનું એટલે સોને કિરણો ધરતી ઉપર ફેલાવતું જતું ધરતી ઉપર પાછું ધકેલતું હતું, ગામમાંથી ગાય ભેંસનું ધણ છૂટ્યું, ગામમાંથી ગામની અંદરથી ગાય ભેંસનું ટોળું આવતું હતું છૂટ્યું, ધરતી ઉપર વેરાયેલું સોનું મોઢે મોઢે ફંફોડતું જતું ખાતું હતું, એટલે ધરતી ઉપર જે સૂર્યની કિરણો વેરાયેલા હતા ફંફોડતા ફેલાતા જતા હતા અને ધરતી ઉપર સોનાના કિરણો ફેલાતા જતા હતા, શાળાએ જવા છોકરા હાલ્યા, સમય થયો સવારનો સમય હતો અને શાળા જવાનો સમય થયો હતો, સૂર્ય ઉગી ગયો હતો ચારે બાજુ તડકો ફેલાયેલો હતો અને છોકરાઓને શાળા જવાનો સમય થયો એ છોકરાઓ શાળા જવા માટે ચાલ્યા, મોલ જોતા હવા ખાતા પક્ષીઓના માળા પાડતા ખેતર શેરેથી પસાર થતી રૂપેરી પગદંડી પર સોનેરી પગલા પાડતા, આ જે બાળકો છે એ બાળકો ખેતરમાં પાક જોતા જોતા પછી ઠંડો પવન ખાતા ખાતા પક્ષીઓના માળાઓ જોતા જોતા
અને ખેતરના શેઢેથી એટલે કે ખેતરની બે ખેતરોની વચ્ચે પાળી હોય છે અને એના ઉપર ઘાસ ઉગેલું હોય છે એને શેઢો કહેવામાં આવે છે. શેઢેના ઉપરથી રૂપેરી પગદંડી એટલે સરસ પગદંડી ઉપરથી આ સોનેરી પગલા પાડતા એટલે કે બાળકો પગલા પાડતા પાડતા ચાલતા હતા. એક છોકરો બોલી ઉઠ્યો, એક છોકરો બોલ્યો, ઉપાડો પગ, ઉપાડો પગ એટલે કે જલ્દી ચાલો, આજે મારે પરીક્ષા આપવાની છે. એક છોકરો કે જલ્દી પગ ઉપાડો, જલ્દી ચાલો, આજે મારે પરીક્ષા આપવાની છે, પરીક્ષા છે. ઇન્સ્પેક્ટર સાહેબ કાલના આવેલા છે, ઇન્સ્પેક્ટર એટલે કે જે અધિકારી હોય કેરળના એ અધિકારી ઇન્સ્પેક્ટર કાલના આવેલા છે. બીજો છોકરો કહે છે કે તારે આપવાની છે, અમારે શું. ત્યારે એક બીજો છોકરો એ બીજા છોકરાને કહે છે કે તારે પરીક્ષા આપવાની, અમે અમારે શું. ચારેમાં મોટો છોકરો મશ્કરીમાં બોલી ઉઠ્યો, હવે ચારમાંથી એક છોકરો મશ્કરીમાં બોલી ઉઠ્યો કે પરીક્ષા તારે આપવાની છે, અમારે શું એમાં. અમને ઓછી શિષ્યવૃત્તિ મળવાની છે, અમને કંઈ થોડી શિષ્યવૃત્તિ મળવાની છે, પૈસા અમને થોડા મળવાના છે સરકાર તરફથી, જેથી બાળકોને જે કેટેગરીમાં આવતા હોય દરેક બાળકો કાં તો શાળા તરફથી સરકાર તરફથી શિષ્યવૃત્તિ પૈસા આપવામાં આવતા હોય છે અને એના માટે પરીક્ષા લેવાતી હોય છે. તો કે શિષ્યવૃત્તિ તમને તને મળવાની છે, અમને થોડી મળવાની છે. ત્રીજાએ ટાપસીપુરી એટલે કે અંદર ટેકો આપ્યો, વાતને ટેકો આપ્યો. ટાપસીપુરી, ટાપસીપુરી એટલે ચાલતી વાતને ટેકો આપવો, બરાબર. ટાપસીપુરી આપણે રૂઢિપ્રયોગ પાછળથી સાથેમાં લખીશું. ટાપસીપુરી એટલે કે ચાલતી વાતને, એક છોકરાએ કીધું કે તને શિષ્યવૃત્તિ મળવાની છે, અમને ક્યાં મળવાની છે, એ વાતને ત્રીજા છોકરાએ ટેકો આપ્યો. તમે અરજી કરો તો તમને મળે, ત્યારે એવો છોકરો શિષ્યવૃત્તિ જેને પરીક્ષા આપવાની છે, છોકરો બોલે છે કે તમે અરજી કરો, તમે એને અરજી કરો, ફોર્મ ભરો તો તમને પણ મળે, એમાં ઉમેર્યું. પણ તમે કાંઈ મારા જેવા ગરીબ નથી, ત્યારે એવો છોકરો કે તમે મારા જેવા ગરીબ નથી, પહેલો છોકરો બોલ્યો છે પરીક્ષા આપવાની છે. પણ તને જ ક્યાં મળી છે, પણ તને ક્યાં મળી છે હજુ. તમારા 10ની પરીક્ષા લેશે ત્યારે એને મહાદેવ, મહાદેવને કહે છે તમારા 10 જણાની પરીક્ષા લેશે ત્યારે ને વડાઈ ગયું, ને કેમ જાણ્યું કે પહેલા 3માં તું આવીશ, ચોથોય વાતમાં પડ્યો. પછી 3 જે છોકરાઓ છે એ છોકરાએ બોલ્યા કે પહેલા 3માં તું આવીશ, 3 છોકરાઓ 10માંથી પરીક્ષા આપી, 10માંથી 3 નંબરમાં તું આવી જઈશ, ચોથોએ એ વાતમાં બોલ્યો. એમ તો નહીં પણ પહેલો આવીશ, ત્યારે મહાદેવ કહે છે એવું નહીં, હું તો પહેલો આવીશ. આડે દિવસે દોડે ને દશેરાએ ઘોડું ન દોડે, કે આ ગમે ત્યારે કામ કરવાનું છે, છેલ્લે તમે મહેનત કરવા જાઓ તો તમને મળે નહીં, બરાબર. એટલે કહેવાય દશેરાએ ઘોડું દોડાવું. ન શું દોડે એવી પાટી પેલાવું કે કેમ ન ચાલે, કેમ હું પરીક્ષામાં પાસ ન થઉં, હું એવી મહેનત કરું. ત્રીજો વચ્ચે બોલ્યો, મણિયાને તું કમ ના જાણતો, મણિયા એટલે કે છોકરાનું નામ છે. ત્રીજો એને છોકરો બોલે છે કે મણિયાને તું કમ ન જાણતો, છઠ્ઠામાં પહેલે નંબરે આવ્યો જ હતો ને તે વળી, કે મણિયો એટલે છોકરાનું નામ છે, એ છઠ્ઠા ધોરણમાં તે પહેલો આવ્યો હતો, પહેલા નંબરે આવ્યો હતો, એ તો હું માંદો હતો. ત્યારે મહાદેવ કહે હું એ સમયે માંદો હતો. ચોથો બોલી ઉઠ્યો, ને નટુડો ઓછો કે છે કે, ત્યારે બીજું ચોથો બોલે છે કે નટુડો ઓછો થોડો છે કે. એમાં પાછા એના બાપા હેડમાસ્ટર છે, એમાં એના બાપા હેડમાસ્ટર છે, સ્કૂલના અધિકારી છે, પ્રિન્સિપાલ હોય, બરાબર. બીજાએ ત્રીજી વાત કરી, ત્યાં બીજાએ પછી ત્રીજી વાત કરી, મને તો લાગે છે કે બચુડાના મામા મામલતદાર છે, તેથી એને તો મળવાની જ છે. ત્યારે બીજાએ છોકરાની વાત ત્રીજો વાત કરે છે કે બચુડો છે એ બચુડાના મામા મામલતદાર છે, અને મામલતદારની લાગવાથી એને જ શિષ્યવૃત્તિ મળશે. આવી વાત આપણે આ ચક્ર આપણે એટલા સુધી અભ્યાસ કરીએ છીએ, હવે આગળના નેક્સ્ટ વિડીયોની અંદર ચક્ર આગળ અભ્યાસ કરીશું.